સાથી વિવિધ લોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે રાજ્યના બિલ્ડર્સે પણ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે રાજ્યભરના બિલ્ડર્સ હડતાળ પર ઉતર્યા છે બિલ્ડરે સિમેન્ટ કંપની સ્ટીલ ઉત્પાદકો સામે હવે બાવ ચડાવી છે ભાવવધારાના વિરોધમાં એક દિવસ કામથી અડગા રહીને બપોરે બાર કલાકે જે તે જિલ્લા કલેક્ટરને તેઓ આવેદન પત્ર આપશે અને ભાવવધારો પરત ખેંચાય તેવી માંગણી કરશે પાંચ સંસ્થાઓએ રાષ્ટ્રવ્યાપી આ હડતાળનો નિર્ણય કર્યો છે જેમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત અને ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ આંદોલનમાં જોડાયા છે આંદોલનના કારણે વધુ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામકાજ આજે બંધ રહેશે ચાળીસ લાખથી વધુ મજૂરો કામકાજથી અડગા રહેશે સુરતમાં ત્રણસોથી વધુ બાંધકામ સાઇટ્સ પર કામ નહીં થાય તો બિલ્ડર્સનું માનીએ તો સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ એકાએક પચાસ ટકા જેટલો ભાવ વધારો કર્યો છે ગેરકાયદે કાટલ કરીને ગેરવ્યાજબીના સહી અભાવ વધારો કરાયો છે તો અકૃત્રિમ ભાવ વધારાના કારણે મકાનોના ભાવમાં પણ હવે પંદર થી વીસ ટકાનો વધારો થાય તેવી શક્યતા વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે જિગ્નેશ આજે તમામ બિલ્ડર્સ આંદોલનના રસ્તે વળગ્યા છે શું કર્યા છે તેઓ કઈ કઈ તેઓની મુખ્ય માંગણી છે કે જેના કારણે આ હડતાળનું આંદોલનનું શસ્ત્ર તેઓ ગામી રહ્યા છે વિધિ સ્વાભાવિક વાત છે કે દિવસે દિવસે જ્યારે સિમેન્ટ હોય લોખંડ હોય કે પછી અન્ય કોઈ પણ બિલ્ડિંગ મટીરીયલ હોય તેમાં સતત જો ભાવ વધારો થતો હોય તો આ તમામ ભાવ વધારો જીકાતો તો આખરે ગ્રાહકો પર હોય છે હવે બિલ્ડર્સ તમામ બિલ્ડર્સ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ સંગઠનો એકજૂટ થયા છે અને હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે ટોકન રૂપે હડતાલ રાખવામાં આવી છે કેટલાક અગ્રણીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ગીરીશભાઈ કયા પ્રકારે વિરોધ છે કઈ માંગણી છે અમારી માંગણી જે રીતે છેલ્લા એક થી દોઢ વર્ષમાં સિમેન્ટ અને સ્ટીલ જે બેઝિક મટીરિયલ કહેવાય જેની બાંધકામ કિંમતમાં બાંધકામની પડતર કિંમતમાં જેનો ફાળો સિંહ ફાળો છે વીસથી પચીસ ટકા કોસ્ટ એની આવતી હોય છે જ્યારે જો સિમેન્ટ અને સ્ટીલ એમાં જો ત્રીસથી સાહીઠ ટકા વધારો થાય તો જે પેલી પચીસ ટકા કિંમતમાંથી સીધા સાડત્રીસ ટકા ભાવ વધારો થઈ જાય છે અને જે ડીઝલનો જે ભાવ વધારો થયો એના કારણે જે એને રિલેટેડ આઇટમ પીવીસી મટિરિયલ વુડન મટીરિયલ ઇલેક્ટ્રિકલ મટિરિયલ કોપર્સ ગ્રીટ કપચી એગ્રીગેટ્સ કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ્સમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે સરવાળે અમારી જે બાંધકામની જે કિંમત પડતર કિંમત જે સો ટકા ગણીએ તો એમાંથી પાસઠથી સિત્તેર ટકા પડતર કિંમત અમારે બાંધકામની માલ સામગ્રીમાં થાય છે અને પાંત્રીસ ટકા મજદૂરીની થાય છે હવે જો પાસઠ ટકાની ઉપર જો તેત્રીસ થી ચાલીસ ટકાનો ભાવ વધારો હોય તો આજની તારીખમાં જે સાહીઠ થી પાસઠ ટકા જે ભાવ વધારો અરે ભાવ કન્સિડર કરવામાં આવે છે એની જગ્યાએ અમારે કન્સિડર કરવો પડે પંચોતેર થી એસી ટકા એટલે ગ્રાહક પર ઓટોમેટિકલી વીસ ટકાથી વધારે ભાવ વધારો પડતર કિંમતમાં પડ્યો છે ગ્રાહક પર બોજો વધશે વિજયભાઈ આપ શું કહેવા માંગશો સિમેન્ટ જ્યારે ગુજરાતમાં જ ઉત્પાદન થતું હોય અને અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં મોંઘું હોય શું કેવું છે અમદાવાદ બિલ્ડર એસોસિએશનના ચેરમેન વતી હું એટલું જણાવીશ કે ગુજરાતમાં જ્યારે સિમેન્ટનું મોટા પાયે ઉત્પાદન થાય છે પણ સિમેન્ટ કંપનીઓ અનઓથોરાઈઝ રીતે કાર્ટેલ રચી અને અસહ્ય ભાવ વધારો વારંવાર કરતા રહે છે જેના કારણે આજે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને અસહ્ય મોંઘવારીનો સામનો કરવો પડે છે આ મોંઘવારી અંતે તો નાના ગ્રાહક પર જ ઠલવાય છે અને નાના ગ્રાહકોને જ એની સીધી અસર થાય છે નાનું મકાન બનાવવાવાળાને પણ આ અસર વધારો બહુ જ મોંઘો પડતો હોય છે અને એમને બહુ અસર થાય છે અમારા એસોસિએશન વતી આજે બારમી તારીખે સમગ્ર ભારત દેશમાં એક દિવસ માટે પ્રતિક્વાત્મક હડતાલ રૂપે અમે બંધનું એલાન આપેલું છે અને એની સાથે અમારી સાથે ગુજરાતમાં ક્રેડાઈ ગુજરાત ગાહેડ અમદાવાદ જેવી અનેક સંસ્થાઓ જોડાયેલી છે અને અમારો પ્રયત્ન છે આગામી સમયમાં કદાચ અમારો ઉકેલ નહીં આવે તો જલદ આંદોલન પણ કરીશું સમગ્ર રીતે જોઈએ તો જોવા મળતું હોય છે કારણ કે જ્યારે ગુજરાતમાં ઉત્પાદન થતું હોય અને અન્ય રાજ્યોમાં કયા પ્રકારની કિંમતો છે સિમેન્ટની ખાસ કરીને વાત ઘરના છોકરા ઘંટી બારનાને આટો ગુજરાતમાં જો ઉત્પાદન થતું હોય અને એનો ભાવ ત્રણસો રૂપિયા હોય કે સવા ત્રણસો હોય સિમેન્ટનો એક થઈ એક થેલી એટલે પચાસ કિલો અને આ જ વસ્તુ આ જ કંપની બિહારમાં કે રાજસ્થાનમાં જઈને જો બસો પિસ્તાલીસમાં વેચી શકતો હોય અને તમે સમજો સમજાજો ગુજરાતી બિહાર સુધીની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો તમે વિચારો કે જો ત્યાં બસો પિસ્તાલીસે બસો પચાસ એ મળતો હોય તો ખરેખર પચાસ રૂપિયા આપણને સસ્તો પડવો જોઈએ ખરેખર ઘરના જો ઉત્પાદક કરતા હોય ઘરનો મેન્યુફેક્ચરર હોય તો અમને ખરેખર લાભ થવો જોઈએ અને એ જે લાભ ખરેખર એ ડાયરેક્ટલી ગ્રાહકને થાય છે ટૂંકમાં કહીએ તો લાભ ગ્રાહકને થતો નથી આપને પૂછવા માંગીશ કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે ક્યાંય લાગી રહ્યું છે કે આ જે નિયમો આ લાદવામાં આવ્યા હતા તેનો કોઈ યોગ્ય રીતે વાત ઉપયોગમાં આવે છે કોવિડ પછી ભારત સરકારે આત્મનિર્ભર યોજના નિમિત્તે કોન્ટ્રાક્ટરો માટે એક પેકેજની જાહેરાત કરી હતી જે પેકેજ સમગ્ર ભારતમાં મોટે ભાગે લાગુ પડેલ છે પણ ગુજરાત સરકારે આજ દિન સુધી એને લાગુ નથી કરેલ અને અમારી માગણી છેલ્લા ત્રણ ચાર મહિનાથી બહુ જલદ છે આ માગણી એ લોકો સ્વીકારે અને આત્મનિર્ભર પેકેજનો લાભ ગુજરાતના કોન્ટ્રાક્ટરોને આપે એવી અમારી સત્વરે માગણી છે આત્મનિર્ભર પેકેજની માંગનો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી આપને લાગી રહ્યું છે કે આ હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે કેવી રીતે આ આગળ કેવી રીતે જુઓ છો આ બાબતને જોઈએ તો અનેક અનેક રીતે ઉપયોગમાં આવતા જે બિલ્ડિંગ મટીરિયલ્સ છે તે બિલ્ડીંગ મટીયલ્સમાં પણ યોગ્ય રીતે કોઈ નિરાકરણ ભાવમાં અંકુશ લાવવામાં આવ્યો નથી અને એટલા માટે જ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ટોકન હડતાલ છે વિધિયા જો સરકાર આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો દેશભરના આ પ્રકારના અલગ અલગ સંગઠનો વધુ ઉગ્રતાથી આંદોલન કરી શકે છે આ બાદ તમામ જાણકારી બદલ